તમને સૌને ગુજરાતીમાં નિબંધ લેખન સંક્ષેપીકરણ અથવા સારાંશ લેખન અથવા અહેવાલ લેખન આ બધામાં બહુ તકલીફ પડે છે અને નિબંધ લેખનનો તો અતિશય કંટાળો આવે છે તમે જ્યારે પહેલાં બીજા ધોરણમાં હતા ત્યારે તમે બિલાડી વિશે લખો અથવા તો કૂતરા વિશે લખો ત્યારે તમે કૂતરાનું વર્ણન કરો કૂતરો શું ખાય છે એની વાત કરો કૂતરો કેવી રીતે એકબીજા સાથે તકરાર કરે છે એની વાત કરો આ બધી વાત કરી શકતા હવે તમારે દાખલા તરીકે એક યાદગાર પ્રવાસ વિશે લખવાનું હોય તો એ પ્રવાસમાં તમે શું શું કર્યું અને એ પ્રવાસ શા માટે કર્યો અને એ પ્રવાસમાંથી તમે શું મેળવ્યું જુઓ યાદ રાખજો હો ત્રણ વસ્તુ એ પ્રવાસ તમે ક્યાં કર્યો ક્યારે કર્યો એમાંથી તમને ખાસ કરીને શું શું મળ્યું અનુભવનું ભાથું એ અગત્યની વસ્તુ હોય છે અને એ તારણો કરતાં તમને આવડવું જોઈએ એટલે એ લખી અને એની રજૂઆત કેવી રીતે કરાય એ શીખવા માટેના પગથિયાં છે એનું પહેલું પગથિયું છે સંક્ષેપીકરણ અથવા લેખન આપણને જો સઘન રીતે સંક્ષેપમાં લખતા ના આવડતું હોય તો આપણને ચાલીસ વાક્યમાં નિબંધ લખવાનો કયો હોય અથવા ત્રણસો શબ્દોમાં નિબંધ લખવાનો કયો હોય અને ત્રણસો શબ્દ એટલે આઠ વાક્ય આઠ શબ્દોનું એક વાક્ય ગણીએ તો બહુ બહુ તો ચાલીસ કે પચાસ વાક્યમાં પતી જાય તો આપણને આપણી આખી વાત ટૂંકાણમાં કહેતા આવડવી જોઈએ એટલે સૌથી પહેલાં સંક્ષેપીકરણ શીખી લેવું જોઈએ અને સંક્ષેપીકરણ શીખવા માટે જે આપણા સારા સારા વિદ્વાન લેખકો હોય એ લોકોએ બધાએ જે સરળતાથી જે અસરકારક રીતે અને જે સઘનતાથી આપણને હૃદયમાં ઉતરી જાય એ રીતે જે લખાણ લખ્યું છે એ લખાણ પહેલાં વાંચવું જોઈએ અને પછી એને સમજી અને એમાંથી સંક્ષેપીકરણ કેવી રીતે કરાય એ પહેલાં શીખી લેવું જોઈએ તમે તો સામાન્ય રીતે તમને જે પરિચ્છેદ આપવામાં આવ્યો હોય એ પરિચ્છેદ લઈ અને પછી એમાંથી દરેક ત્રીજું વાક્ય કાઢી નાખો તમને કહ્યું હોય કે એક તૃતીયાંશ શબ્દમાં કરો તો તમે દરેક ત્રીજું વાક્ય અંદરથી પસંદ કરી લો અને પછી બાકીના વાક્યો કાઢી નાખો પહેલું વાક્ય પસંદ કરો બીજું ત્રીજું કાઢી નાખો ચોથું પસંદ કરો પાંચમું છઠ્ઠું કાઢી નાખો સાતમું પસંદ કરો આઠમું નવમું કાઢી નાખો એક તૃતીયો હું સહી ગયું એવી રીતે સંક્ષેપીકરણ ન થાય અથવા કેટલાક મિત્રો એવું પણ કરે કે એક વાક્ય છે ઘણી કાઢે કેટલા શબ્દો છે બાર શબ્દો છે સારું તો આમાંથી કેટલા શબ્દો આપણે પસંદ કરીશું તો વન થર્ડ થઈ જશે તો કે ચાર શબ્દો પણ એ ચાર શબ્દો પસંદ કરવા પાછળ કોઈ દ્રષ્ટિ હોવી જોઈએ એ સારી વસ્તુ છે પણ એ કઈ રીતે પસંદ કરવા એ તમે અત્યારે શીખશો તમે કોઈ પણ વાક્ય વાંચો તો એમાં મુખ્ય બે વસ્તુ હોય એક એ હોય કે એ વાક્યની અંદર કશું કહેવાયું હોય અને કોઈકના વિશે કહેવાયું હોય અથવા કશાકને વિશે કહેવાયું હોય તો તમારે આ બે વસ્તુ શોધી કાઢવાની પહેલાં તો એ શોધી કાઢવાનું કે શું કહેવાયું છે અને પછી એ કોના વિશે કહેવાયું છે અથવા શેના વિશે કહેવાયું છે આ બે વસ્તુ શોધી કાઢો અને એ શોધી કાઢો એટલે એને માટેના જે શબ્દો છે એ તમે ઉપાડી લો એટલે બાકીના શબ્દો આપોઆપ જતા રહે આ યાદ રાખો કે કોઈ પણ ભાષામાં ગુજરાતી હોય હિન્દી હોય અંગ્રેજી હોય સંસ્કૃત હોય આ જગતની કોઈ પણ ભાષા હોય એમાં બે વસ્તુ કોઈ પણ વાક્યમાં બહુ જગત્યની હોય એક એમાં કશું કહેવાયું હોય કંઈક કહેવું હોય માણસને માટે તો વાક્ય લખ્યું એને કંઈક કહેવું છે તમારા સુધી કશુંક પહોંચાડવું છે તો શું પહોંચાડવું છે એને શું કહેવું છે એ શોધી કાઢો અને જે કહેવું છે એ કોને વિશે કહેવું છે અથવા શેને વિશે કહેવું છે એ શોધી કાઢો એટલે નોંધી લો કે તમારે બે વસ્તુ દરેક વાક્યમાંથી શોધતા શીખવાનું છે લક્ષ્ય શું છે હેતુ શું છે એ શોધી કાઢો આ બે ચાર વાક્ય લઈશું એટલે તરત તમને ખબર પડશે દાખલા તરીકે આ બે વાક્યો આપણે બે કે ત્રણ વખત વાંચીએ ગાંધીજી બાળકો કે વિદ્યાર્થીઓને તો નહીં જ પણ કોઈને સજા કરવાના સખત વિરોધી હતા આ એક વાક્ય છે હવે આ વાક્યમાં શેને વિશે વાત કરવામાં આવી છે શોધી કાઢો શોધી કાઢીને એની નીચે લીટી કરો સજા કરવાનો સખત વિરોધ બરાબર છે આ વાક્યમાં સજા કરવાનો સખત વિરોધ એને વિશે વાત કરવામાં આવી છે તો આ સખત વિરોધ કોણ કરે છે સજા કરવાનો તો ગાંધીજી એટલે આ વાક્યમાં ગાંધીજી સજા કરવાના સખત વિરોધી હતા એ મુખ્ય બાબત થઈ સમજાય છે બાકીનું બધું જ ગૌણ થઈ ગયું એટલે ટૂંકું થઈ ગયું તમે આખું વાક્ય ફરીથી વાંચો ગાંધીજી બાળકો કે વિદ્યાર્થીઓને તો નહીં જ પણ કોઈને સજા કરવાના સખત વિરોધી હતા આ બાકીનું બધું કંઈ કામનું છે કામનું હોય તો એ સમજાઈ જાય એવું છે કે ગાંધીજી સજાના સખત વિરોધી હતા તો સજા કંઈ ટેબલને થાય ઘડિયાળને થાય ચોપડીને થાય કોઈ પણ પ્રાણીને થાય કોઈ પણ માણસને થાય કોઈ પણ બાળકને થાય સજા તો કોઈને પણ થઈ શકે ને કોઈ જીવંત વ્યસ્તીને જ થઈ શકે એટલે વાત પૂરી થઈ ગઈ તો ચાર જ શબ્દોની અંદર આખું વાક્ય આવી ગયું તમે ગણી જુઓ કે કુલ બાર શબ્દોનું કે તેર શબ્દોનું વાક્ય છે ચાર શબ્દોમાં આવી ગયું ગાંધીજી સજાના સખત વિરોધી હતા સંક્ષેપીકરણ થઈ ગયું ને સજા કરવાથી બાળકો કે વિદ્યાર્થીઓના જ નહીં પણ જીવ માત્રના હૃદયને અત્યંત દુઃખ થાય છે જો હવે બીજા વાક્યમાં કારણ આપ્યું કે ગાંધીજી સજા કરવાના સખત વિરોધી કેમ હતા કારણ કે જુઓ બીજા વાક્યમાં એનું કારણ આપ્યું સજા કરવાથી બાળકો કે વિદ્યાર્થીઓના જ નહીં પણ જીવમાત્રના હૃદયને અત્યંત દુઃખ થાય છે બરાબર હવે આ વાક્યમાં અગત્યનું શું છે કે જીવ માત્રને દુઃખ થાય શેનાથી દુઃખ થાય એટલે કે સજાથી બસ આ ચાર વાક્ય લઈ લો ચાર શબ્દો લઈ લો એટલે વાક્ય પૂરું થયું એમાં વિદ્યાર્થીઓ બાળકો બધા જીવ માત્રમાં આવી જ જાય એટલે સજાથી હૃદયને દુઃખ થાય અથવા થાય છે સજાથી હૃદયને દુઃખ થાય છે હૃદય જીવ માત્રમાં જ હોય જળ વસ્તુઓને તો હૃદય હોય નહીં એટલે જીવ માત્ર કહેવાની જરૂર પડી રહી જો ચાર શબ્દોની અંદર આખું વાક્ય આવી ગયું એટલે શોધી એ કાઢવાનું કે આ વાક્યની અંદર લેખકને શેને વિશે કહેવું છે અથવા શું કહેવું છે કઈ વસ્તુ રજૂ કરવી છે તમારા સુધી કઈ વસ્તુ પહોંચાડવી છે અને આ બે વાક્ય ભેગા કરો અને ભેગા કરો એટલે બહુ મજા પડી જશે સજાથી જીવ માત્રના હૃદયને દુઃખ થતું હોવાથી ગાંધીજી તેના આપણે સજાની વાત તો કરી દીધી છે એટલે તેના તેના એટલે સજાના સખત વિરોધી હતા બે વાક્ય ભેગા થઈ ગયા અને બે વાક્ય ભેગા થઈ અને વળી પાછો એક શબ્દ બચી ગયો ખ્યાલ આવ્યો એટલે સજાના સજાના બે વખત વાપરવાને બદલે બે વાક્ય ભેગું કર્યું એટલે સજા એક વાક્ય એક શબ્દ વાપરીએ એટલે ચાલી જાય તો સંક્ષેપીકરણમાં તમારે આ શોધી કાઢવાનું છે કે લેખક શેને વિશે કહી રહ્યો છે અને શું કહી રહ્યો છે એને રજૂઆત શેની છે એ શોધી કાઢવાનું છે આવું કરવાથી માત્ર ગુજરાતીમાં જ તમને લાભ થશે એવું નથી પણ ઇતિહાસમાં ભૂગોળમાં વિજ્ઞાનમાં અને આગળ ઉપર તમે એન્જિનિયરિંગમાં મેડિકલમાં હા મેનેજમેન્ટમાં આ બધામાં ભણવા જશો ત્યાં પણ આનો લાભ તમને બહુ થશે આનું એક ઉદાહરણ તમને હું અત્યારે આપવા માગું છું કે દાખલા તરીકે આવું સંક્ષેપીકરણ તમે શીખ્યા તો આ સંક્ષેપીકરણથી વિજ્ઞાનનો પાઠ તમે વાંચો છો તો વિજ્ઞાનના પાઠને તમે ટૂંકો કરી નાખી શકો વિજ્ઞાનના જે વિભાવો છે અંગ્રેજીમાં જેને કોન્સેપ્ટ કહે છે એ જ સમજવા બહુ જરૂરી છે એની ભાષા આખી યાદ રાખવાની જરૂર નથી વિભાવો યાદ રાખી અને પછી એના જે જે વર્ણનો છે એ તો તમે તમારા શબ્દોમાં પણ કરી શકો એટલે વિભાવો યાદ રાખવા માટે આ સંક્ષેપીકરણ તમને બહુ કામ લાગે અને પછી એ વિભાવો તમે અંદરથી એક વખત તારવી લો આ સંક્ષેપીકરણની મદદથી અને પછી એ વિભાવો તમે યાદ રાખો વિભાવો તો બહુ થોડાક હોય એનું વર્ણન બહુ લાંબું હોય આપણે હમણાં એક વિજ્ઞાનનો એક ક્ષકિરણોનો તમારે ભણવામાં આવે છે એવો એક પેરેગ્રાફ આપણે જોઈએ અને એને કેવી રીતે ટૂંકો કરી શકાય સંક્ષેપીકરણની મદદથી અને એ ટૂંકો કરો તો તમને બે લાભ થાય એક તો તમારી સમજણ પણ બરાબર ચોખ્ખી થઈ જાય અને સમજણ ચોખ્ખી થઈ જાય એટલે તમને યાદ પણ જલ્દી રહે ટૂંકું થઈ જાય એટલે સમજણ ચોખ્ખી થાય ટૂંકું થાય અને ટૂંકું થાય એટલે યાદ રહે એટલે યાદ રહેવા માટે બે વસ્તુ જરૂરી છે કે એક તો સમજણ ચોખ્ખી થાય અને બીજું એ ટૂંકું થઈ જાય એટલે એ બંને આ સંક્ષેપીકરણના ફાયદા છે દાખલા તરીકે એક મોટો પરિચ્છેદ ક્ષ કિરણોવાળો આપણે અત્યારે લઈએ ઓછી શક્તિવાળા મૃદુ ક્ષકિરણો શરીરના સ્નાયુઓમાંથી પસાર થઈ શકે છે પણ હાડકામાંથી પસાર થઈ શકતા નથી તમે આ ક્ષકિરણો વિશે ભણવા બેસો એટલે પછી ગોખો કે ઓછી શક્તિવાળા મૃદુ ક્ષકિરણો શરીરના સ્નાયુઓમાંથી પસાર થઈ શકે છે પણ હાડકામાંથી પસાર થઈ શકતા નથી પાંચ વખત આ કરી ગોખવામાં છઠ્ઠી વખત પછી ચોપડી બાજુ મૂકીને યાદ કરો તો યાદ નથી રહેતી કેમ આટલું બધું મોટું યાદ રાખવાની જરૂર જ નથી યાદ રાખવાની શું જરૂર છે જુઓ હું તમને સમજાવું કે પહેલી વાત શું કહી ઓછી શક્તિવાળા એટલે મૃદુ એટલે આ મૃદુ યાદ રાખો અથવા ઓછી શક્તિવાળા યાદ રાખો બેમાંથી એક જ્યારે રાખવાની જરૂર છે એટલે મૃદુ કિરણો મૃદુ કહેતા ઓછી શક્તિવાળા અને સખત એટલે વધારે શક્તિવાળા એટલે મૃદુ કિરણો સ્નાયુમાંથી પસાર થાય આટલું યાદ રાખો કટકે કટકે યાદ રાખો પછી એ બધા કટકાને જોડી દો પહેલો મુદ્દો શું છે કે મૃદુ કિરણો સ્નાયુમાંથી પસાર થાય બીજો મુદ્દો છે હાડકામાંથી નહીં બરાબર હવે સ્નાયુમાંથી પસાર થાય હાડકામાંથી નહીં હમ બરાબર યાદ રહ્યું એટલે બીજું વાક્ય છે આથી સ કિરણો વડે હાડકાના ફોટોગ્રાફ લઈ શકાય છે અને હાડકાંમાં કિરાડ ક્યાં છે તે જોઈ શકાય છે જો કેટલું મોટું વાક્ય છે એને બદલે આપણે આમ કરી શકીએ કે આથી એના વડે હાડકાના ફોટા પડે આટલું કેવું છે મૃદુક્ષ કિરણો સ્નાયુમાંથી પસાર થાય વાત પૂરી થઈ ગઈ હાડકામાંથી નહીં વાત પૂરી થઈ ગઈ તેથી હાડકાના ફોટા પડે વાત પૂરી થઈ ગઈ જુઓ આ બે વાક્યોને આપણે કેટલા ઓછા શબ્દોની અંદર જોઈ લીધું પછી કે તે ધાતુમાંથી પસાર થઈ શકતા નથી તેથી શરીરમાં છુપાયેલો ધાતુનો ટુકડો તેના વડે શોધી શકાય છે જુઓ જોજો તે ધાતુમાંથી પસાર થઈ શકતા નથી શરીરમાંથી પસાર થઈ શકે છે પણ શરીરના સ્નાયુઓમાંથી જાડકામાંથી નહીં એટલે શરીરની અંદર ધાતુના ટુકડા ક્યાંક પડ્યા હોય તો એનાથી ફોટો પાડીએ તો પેલા ધાતુના ટુકડા શોધી શકાય તો તમારે યાદ રાખવાનું કે ધાતુમાંથી પસાર ન થાય તેથી શરીરમાંના ધાતુના ફોટા પાડી શકાય જોજો હવે ત્રીજી વસ્તુ અંદર કઈ છે દર્દીને દેરિયમ પીવડાવી ક્ષ કિરણોથી તેના આંતરડાના રોગોનું નિદાન કરી શકાય છે ત્રીજી વસ્તુ કઈ કઈ કે આંતરડાના રોગોનું નિદાન થાય તેની મદદથી આ બેરિયમ પીવડાવવું ને બધું તો ડૉક્ટરનું કામ છે આપણું કામ નથી આપણે તો આટલું જાણવાની જરૂર છે કે ક્ષ કિરણોની મદદથી આંતરડાના ફોટા પડી શકે અને બેરિયમ પીવડાવવું જરૂરી છે કારણ કે બેરિયમ સફેદ રંગનું હોય એટલે એ અંદર દેખાય એટલે બેરિયમ પીવડાવી એટલું કરો કે બેરિયમ પીવડાવી આંતરડાના ફોટા પડે ટૂંકું થઈ ગયું અને ફોટા શા માટે પાડીએ પ્રદર્શનમાં મૂકવા માટે કંઈ પડે શરીરની અંદરના આંતરડાના ફોટા જે હોય એ તો આંતરડાનું નિદાન કરવા જ પડે ને એ તો ગૃહિત છે સમજાય એવું છે એટલે લખવું હોય તો લખી શકાય કે ફોટા પડે તેથી આંતરડાનું નિદાન થાય યાદ રહી જાય સહેલી વાત છે પછી કહે છે ક્ષકિરણોનો ઉપયોગ કેન્સરના ઉપચારમાં પણ થાય છે તેનાથી કેન્સરનો ઉપચાર થાય જોયું અને છેલ્લે કહે છે ઔદ્યોગિક ક્ષેત્રે ધાતુના કાસ્ટિંગમાં તળ છે કે નહીં તે ક્ષ કિરણો વડે જાણી શકાય છે એટલે છેલ્લે આપણે એમ કહીએ કે ધાતુના કાસ્ટિંગમાં તળ છે કે નહીં તે જાણી શકાય કેમ જાણી શકાય કારણ કે ધાતુમાંથી એ પસાર નથી થતું પણ ધાતુમાં પેલી જે તેડ પડી હોય એમાંથી પસાર થઈ જાય આ તમે જે આખો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને તમે છ મુદ્દાની અંદર વિભાજીત કરી નાખ્યો જોજો આ છ મુદ્દા તમે લખી લો પહેલો મુદ્દો શું કર્યો કે મૃદુ ક્ષકિરણો હાડકાંમાંથી પસાર ના થાય બીજો મુદ્દો લખ્યો તેથી હાડકાના ફોટા પડે ત્રીજો મુદ્દો લખ્યો ધાતુમાંથી પસાર ન થાય તેથી શરીરમાંના ધાતુના ફોટા પાડી શકાય ચોથું ડેરિયમ પીવડાવી આંતરડાના રોગોનું નિદાન થાય પાંચમું કેન્સરનો ઉપચાર થાય અને છઠ્ઠું ધાતુના કાસ્ટિંગની તેડ થાય બરાબર આ છ મુદ્દા લખ્યા હવે આ છ એ મુદ્દાને બે કે ત્રણ વાક્યની અંદર ભેગા કરી લો જુઓ કેવી રીતે થાય આ બધું બહુ સહેલું છે એટલે તમે મુદ્દા પાડ્યા જુદા જુદા મુદ્દા પાડ્યા હવે આ છ મુદ્દાને પણ તમે ટૂંકા કરવા હોય તો કરી શકો બે વસ્તુ ભેગી કરી શકો હાડકાં અને ધાતુમાંથી છ કિરણો પસાર થતા નથી એટલે અને ધાતુ એ બંનેની તેડ દેખાય છે એમાંથી બરાબર છે એટલે બેને ભેગા કરી લો કે હાડકાં અને ધાતુમાંથી પસાર ન થાય તેથી એના ફોટા પાડી એમાંની તેડ જોઈ શકાય એક મુદ્દો થઈ ગયો હવે ધાતુમાંથી પસાર નથી થતા એટલે શરીરમાંના ધાતુના ટુકડા શોધી શકાય બીજો મુદ્દો કર્યો ત્રીજું આંતરડાના રોગોનું અને આંતરડાના રોગોનું નિદાન અને કેન્સરનો ઉપચાર થાય જુઓ ત્રણ જ વાત છે મુખ્ય હવે એ ત્રણેયને ભેગી કરો અને એક નાનકડો પેરેગ્રાફ બનાવો એટલે તમારી પાસે એક મોટો પેરેગ્રાફ છે આખું પાનું ભરેલો તમારી પાસે પછી માત્ર ત્રણ જ વાક્યોનો એક નાનકડો પેરેગ્રાફ થઈ જશે આખી વસ્તુને તમે બરાબર સમજ્યા હો તો આ સંક્ષેપીકરણની કમાલ છે કે સંક્ષેપીકરણ આ રીતે કરતા જાઓ ઇતિહાસમાં પણ આ રીતે કરાય ભૂગોળમાં પણ આ રીતે કરાય તમે ગુજરાતીમાં પણ આ રીતે કરો તમારે જે જે વસ્તુઓ યાદ રાખવાની છે એને પહેલાં સમજવા માટે આ સંક્ષેપીકરણ બહુ કામ લાગે સમજી લેવા માટે કારણ કે તમે સમજવા માટે એમાં શું શું કહેવાયું છે અને શેને વિશે કહેવાયું છે એવા સવાલ સાદા સવાલ છે કે દરેક વાક્યની અંદર શું કહેવાયું છે તો તમે દારે શિક્ષક આપણને ભણાવતા હોય ત્યારે પણ જો બરાબર ધ્યાન રાખો ત્યારે તમને ખબર પડે કે શિક્ષક કશાકને વિશે તમને કંઈક કહી રહ્યા છે હા શિક્ષક હંમેશા કશાકને વિશે કંઈક કહી રહ્યા છે એ તમે પકડી પાડો કે શિક્ષક મારા સર અથવા મારા મેડમ શેને વિશે કહી રહ્યા છે અને ભાગે તો શિક્ષક બોર્ડ ઉપર લખી જ નાખતા હોય છે કે આપણે આજે આને વિશે વાત કરીએ છીએ બસ તો એને વિશે તમે કોન્સન્ટ્રેટ થાવ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને પછી એને વિશે શું શું કહી રહ્યા છે તો એને વિશે જે જે કંઈ કહી રહ્યા છે તે તે એના મુદ્દાઓ થયા દાખલા તરીકે અહીંયા આપણે ક્ષ કિરણો વિશે કંઈક કહી રહ્યા હતા ક્ષ કિરણો વિશે શું કહી રહ્યા હતા તો ક્ષ કિરણોના ઉપયોગ વિશે કહી રહ્યા હતા એટલે આ પરિચ્છેદનું ધારો કે શીર્ષક કરવું હોય હા છેલ્લે તમને કેટલીક વખત પૂછે કે આ પરિચ્છેદનું શીર્ષક આપો તો આ પરિચ્છેદનું શીર્ષક શું થયું ક્ષ કિરણોના ઉપયોગ સીધી વાત છે ક્ષ કિરણોના ઉપયોગ વિશેની વાત છે તો ક્ષ કિરણો વિશેની વાત છે અને એના ઉપયોગ વિશેની વાત છે એટલે ક્ષ કિરણોના ઉપયોગ એવું શીર્ષક બાંધો અને પછી તમે લખો કે મૃદુ કિરણોથી ફોટો પાડી હવે શકાય બકાય જવા દો મૃદુ કિરણોથી ફોટો પાડી હાડકાં અને હાડકાં અને ધાતુના કાસ્ટિંગમાંની તિરાડ જોઈ શકાય આ એક એનો આ એક ઉપયોગ મુખ્ય ઉપયોગ હા કે એનાથી ફોટો પડાય જેમાંથી આરપાર ન જતું હોય એનો હાડકાનો અને ધાતુનો અને એમાંની જે તિરાડ છે એ જે ગેપ છે એ ગેપમાંથી જાય એટલે દેખાય એની તિરાડ બીજું શરીરમાંના ધાતુના ટુકડા શોધી શકાય અને ત્રીજું આંતરડાના રોગોનું નિદાન અને કેન્સરનો ઉપચાર થાય નિદાન થાય પછી ઉપચાર તો કરતા જ હશે એટલે ઉપચાર ક્ષકિરણોથી નહીં કરતા હોય એટલે આંતરડાના રોગોનું નિદાન કરવામાં જ માત્ર ક્ષકિરણોનો ઉપયોગ થાય પણ કેન્સરનું નિદાન બીજી રીતે કરતા હશે બાયોપ્સી વગેરે લઈને પણ પછી એનો ઉપચાર કરવામાં ક્ષકિરણોનો ઉપયોગ થાય એટલે ક્ષકિરણો એક ઠેકાણે નિદાન કરવામાં ઉપયોગી આવે અને એક ઠેકાણે ઉપચાર કરવામાં ઉપયોગી આવે એ બે વસ્તુને તમે ભેગી કરી દો શું કહ્યું કે આંતરડા રોગોનું નિદાન અને કેન્સરનો ઉપચાર થાય જુઓ કેટલી સહેલી વાત છે એને આપણે કેટલી બધી અઘરી બનાવી દીધી હતી આ આખો પેરેગ્રાફ ધારો કે તમે યાદ રાખો એને બદલે માત્ર તમે આ ત્રણ વાક્ય યાદ રાખો તો કેટલું બધું સહેલું થઈ જાય એટલે જે સંક્ષેપીકરણ છે એ સંક્ષેપીકરણનો લાભ માત્ર ગુજરાતીમાં આપણને માર્ક્સ મેળવવામાં થાય એવું નથી એ તો થાય કારણ કે પરીક્ષામાં આપણને આઠ માર્કનું સંક્ષેપીકરણ પૂછાય સો શબ્દો પૂછાય અને એ સો શબ્દોને આપણે ત્રીસ શબ્દોની અંદર અથવા તેત્રીસ શબ્દોની અંદર ટૂંકાવીને લખવાનું હોય પણ આપણે ગરબડ કે અગડમ બગડમ કરીને લખી નાખીએ તો આપણને માર્ક્સ ના મળે પણ આપણે આવું પદ્ધતિ સર સ્ટેપ બાય સ્ટેપ હા આ બધી વસ્તુઓને તમે તબક્કાવાર શીખો તો તમારું લખાણ સઘન થાય પોઈન્ટેડ જેને કહે છે હં મુદ્દા થાય આઘો પાછું ના થાય અને ત્રીજી વસ્તુ કે લોકોને વાંચવું ગમે એવું ટૂંકું પણ થાય લાંબુ લખાણ હોય એ લોકોને વાંચવું નથી ગમતું પણ ટૂંકા વાક્ય હોય અને એટલે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ત્યારે તમારું લખાણ અસરકારક થાય અથવા પ્રભાવક થાય તો માણસને ઇમ્પ્રેસ કરે ઇમ્પ્રેશન આપણે કહીએ ઇમ્પ્રેશન પડતી નથી તો ઇમ્પ્રેશન ક્યારે પડે કે તમારું લખાણ મુદ્દાસર હોય તમારું લખાણ ટૂંકું હોય અને તમારું લખાણ જે કહેવું હોય એને જ રજૂ કરતું હોય આવું હોય ત્યારે થાય એટલે સંક્ષેપીકરણ ભણવા પાછળનો આપણો જે આશય છે એ અહેવાલ લેખન અથવા નિબંધ લેખન એમાં પણ એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ છે એટલે સંક્ષેપીકરણ એ મૂળભૂત પાયાની એક તાલીમ છે અને એ તમને જો બરાબર આવડી જાય તો પછી તમારો બેડો પાર અને તો માત્ર ગુજરાતીમાં જ નહીં પણ તમારા સવાલના જવાબમાં તમારા બીજા વિષયોમાં એ બધામાં પણ તમને ઘણો બધો લાભ થાય